વાળનો ગ્રોથ સારો થાય છે. ટાલ પડી હોય તો ટાલમાં પણ વાળ ઉગી જાય છે, એવા ગુણધર્મ છે આ બધી વસ્તુમાં. આજે આપણે જોઈશું વાળનો ગ્રોથ કઈ રીતના વધારે છે. ટાલ ઉપર પણ વાળ ઉગવાની શક્યતા ખૂબ જ રહેલી છે. આપણને જોઈશે એના માટે તલનું તેલ, જો ઓલિવ ઓઇલ હોય તો વધારે સારું, પણ એ બધાને એફોર્ડ નથી થતું, તો આપણે તલનું તેલ લઈશું. આ છે કલોંજીના બી. અત્યારે તો બધી જગ્યાએ તમને મળી જાય છે, મોલમાં પણ મળી જાય છે આ કલોંજીના બીજ. અને આપણને જે બીજી ત્રીજી વસ્તુ જોઈશે એ છે આ વિટામિન ઈની ટેબ્લેટ. આ પણ આપણને મળી જાય છે બહુ જ સરળતાથી, કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી. એ આપણને 29 એટલે કે 30 રૂપિયામાં આપણને મળી જાય છે. આ રીતના હોય છે, કોઈ કેસરી પણ હોય છે તો કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી વિટામિન ઈની કેપ્સ્યુલ લઈ લેવાની. અને આપણે યુઝ કરીશું એક લીંબુ. મેં આટલા કલોંચીના બી લીધા છે, એને આપણે થોડીક વાર માટે શેકી દઈશું. કાળા છે એટલે દેખાતા નથી, પણ એટલીસ્ટ 1 મિનિટ માટે શેકી દઈશું જેથી એનું જે ઓઇલ હોય તે આવી જાય છે. વધારે નથી શેકવાનું, બસ 1 મિનિટ માટે શેકવાનું છે આને આપણે. અને આ તમારે વધારે બનાવવું હોય તો તમે વધારે પણ બનાવી શકો છો, અને તમે એને ફ્રીઝની અંદર કે એમને એમ પણ મૂકી શકો છો. તો આ આપણા થોડાક શેકાઈ ગયા છે એટલે બહુ નથી શેકવાના. હવે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. થોડુંક ઠંડુ થઈ ગયું છે, આનો પાવડર થઈ ગયો છે, આપણે નાખી દઈશું આમાં. હવે આમાં આપણે નાખીશું તલનું તેલ, નાખીશું ડૂબે એટલું, બસ આટલું. એક વિટામિન ઈ ની કેપ્સ્યુલ લઈશું આપણે. એ નાખીશું આપણે અંદર, અને કાતરથી કાપી દેવાની હોય છે. તેલ નાખી દઈશું આપણે અંદર. અને આપણે જ્યારે લગાવવાનું હોય ત્યારે અંદર અડધું લીંબુ નીચવી દઈશું. બસ, અને આપણે પહેલાં હલાવી દઈશું, અને જો કોઈ પણ આયુર્વેદિક આપણે પ્રયોગ કરીએ તો એમાં જલ્દી રિઝલ્ટ નથી આવતું, થોડો ટાઈમ લાગે છે. તમે આને દર 3 દિવસે કરી શકો છો, અઠવાડિયામાં 1 વખત કરી શકો છો. કોઈને લીંબુ ના સદતું હોય તો લીંબુ તમે નહીં નાખો તો ચાલશે, પણ લીંબુથી બધા માથાના જે છિદ્રો હોય છે એ ખુલી જાય છે. તો તમને ના સદતું હોય તો એ વસ્તુ તમે નહીં નાખો. અને તલનું તેલ ના હોય તો તમે કોઈ પણ તેલ યુઝ કરી શકો છો, કોકોનટ ઓઇલ યુઝ કરી શકો છો, પણ તલનું તેલ અને ઓલિવ ઓઇલ બે સારા ગુણધર્મ ધરાવે છે. હવે આપણે આને જ્યારે પણ લગાવવાનું હોય ત્યારે આ લીંબુની મદદથી જ આમ પાથીએ પાથીએ આપણે ઘસી દેવાનું, અને કલાક 2 કલાક રાખી અને પછી વાળ તમે ધોઈ કાઢો તો આનું રિઝલ્ટ તમને બહુ જ સારું મળે છે. વાળનો ગ્રોથ સારો થાય છે. ટાલ પડી હોય તો ટાલમાં પણ વાળ ઉગી જાય છે, એવા ગુણધર્મ છે આ બધી વસ્તુમાં. તો ફ્રેન્ડ્સ, બાય બાય. તમે મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.